गुड मॉर्निंग स्टूडेंट्स, स्वस्थ शिक्षण संकलनना वीडियो में अमे तमारुं स्वागत करीए छीए। अने आ जे वीडियो छे ए छे धोरण 5 जेमां तमारुं विषय छे गुजराती। बराबर, तो गुजराती में जे छे तमारुं आ नवी बुक छे तमारी, एटला माटे आ तमारुं पहेलुं ज वीडियो छे आ बुकनुं। तो आमां जे तमारुं पहेलुं जे तमने काव्य आपवामां आव्युं छे ए तमारुं एनुं नाम शुं आपेलुं छे कि वांदराने वांचता न आवडे। बराबर, तो आ जे तमारुं काव्य अहीं आप्युं छे અને એનું નામ તમને શું આપવામાં આવ્યું છે કે વાંદરાને વાંચતા ન આવડે। તો એમાં જો સૌથી પહેલાં તમને આપ્યું છે કે કાવ્યની જો આપણે શરૂઆત કરીએ તો અહીંયા તમને આપ્યું છે કે ઉંદર રહે છે દરમાં। હવે કયા એટલે કે જે જીવજંતુ હશે એ કયા જીવજંતુ અને ક્યાં રહે છે, એટલે કે એ લોકોનું ઘરનું નામ શું હોય છે તમને અહીંયા આપી દેવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં આપણને જો કોઈ પૂછે કે ઉંદર ક્યાં રહે છે તો આપણને ખબર જ છે કે ઉંદર તો દરમાં રહે છે। પછી માણસો ક્યાં રહે છે તો ઘરમાં, એટલે કે માણસોનું રહેવાનું સ્થાન શું છે તો ઘર, બધા લોકો ઘરમાં જ રહે છે ને। ત્યાર પછી છે ચકોચકી રહે માળામાં, હવે જે ચકો અને જે ચકલી હોય છે એ ક્યાં રહે છે, માળામાં રહે છે। બરાબર, પછી છે બટેર અને તિતર, બટેર તિતર ક્યાં રહે છે તો જાળામાં, એટલે આ પણ શું છે પક્ષીઓના નામ છે બટેર અને તિતર, તો એ ક્યાં રહે છે તો જાળામાં રહે છે। પછી છે સંભળીનું ઘર ઊંચા ઝાડે, હવે જે સંભળી જે હોય છે એ પણ એક પક્ષીનું નામ છે, તો એનું ઘર ક્યાં હોય છે તો ખૂબ જ ઊંચો જે ઝાડ હોય એ ઝાડની ઉપર સંભળીનો ઘર હોય છે। ત્યાર પછી છે ચામા ચીડિયા લટકે ડાળે, જે ચામા ચીડિયા જે હોય છે એ ક્યાં લટકે છે તો ડાળે લટકે છે। અને ગાય અને બકરી રહેતા વાડે, ગાય અને બકરીઓ ક્યાં રહે છે તો વાડમાં રહે છે। બરાબર, બંધો તો ચૂપચાપ તિરાડે, અને જે બંધો હોય છે એ શું કરે છે ચૂપચાપ જે તિરાડો હોય એની અંદર રહેતું હોય છે। સિંહ સૂવે છે બોર્ડમાં, અને સિંહ ક્યાં સૂવે છે બોર્ડમાં સૂવે છે। ને હું તો બાની સોડમાં, અને જે અહીંયા એક નાનું બાળક છે એ શું કહે છે કે હું ક્યાં સૂવું છું તો બાની સોડમાં। સોડ એટલે શું કે જે આપણે શિયાળાની સિઝન હોય અને એ વખતે જે આપણે ઓઢવાનું આપણે લઈએ ને એને આપણે શું કહીએ સોડ। તો ખબર પડી આ કાવ્યમાં આખું શું કહે છે, જો ફરીથી એક વખત વાંચીએ કે ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકોચકી રે માળામાં, બટેર તીતર જાડામાં, સંભળીનું ઘર ઊંચા ઝાડે, ચામા ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સૂવે છે બોર્ડમાં, ને હું તો બાની સોળમાં। બરાબર, તો આ રીતે તમને અહીંયા એક ખૂબ જ સરસ અને નાનું કાવ્ય આપ્યું છે, અને એની સાથે સાથે કયા જીવજંતુઓ એટલે કયા જે પ્રાણીઓ છે અને જે પક્ષીઓ છે એ ક્યાં રહે છે એ તમને અહીંયા ખબર પડી જશે। બરાબર, તો સૌથી પહેલાં ઉંદરની વાત કરી છે તો ઉંદર ક્યાં રહે છે દરમાં, પછી માણસો ક્યાં રહે છે તો ઘરમાં, ચકોચકી ક્યાં રહે છે માળામાં, બટર અને તિતર ક્યાં રહે છે જાળામાં, સંભળીનું ઘર ક્યાં હોય છે તો ઊંચા ઝાડ ઉપર, પછી ચામા ચીડિયા લટકે છે ક્યાં તો ડાળે, ગાય અને બકરી ક્યાં રહે છે વાડે, અને બંધો તો ચૂપચાપ તિરાડે, અને બંધો ક્યાં રહે છે તો તિરાડો મારે છે, સિંહ સૂવે છે ક્યાં તો બોર્ડમાં। બરાબર, ને હું બાની સોડમાં, અને જે અહીંયા જે બાળક છે એ ક્યાં છે કે અને હું ક્યાં સૂવું છું તો બાની સોડમાં હું સૂવું છું। બરાબર, હવે આગળ છે તમારું પ્રશ્ન, એટલે કે અહીંયા તમારું જે પેજ નંબર 1 હતું એ ત્યાં પૂરું થઈ ગયું, અને હવે આગળની વાર્તા છે કે એનું તમને બીજું હવે ટાઇટલ આપી દીધું છે કે શું છે કે વાંદરાભાઈનું ઘર। બરાબર, એટલે કે જુઓ તમારું પહેલું હવે જે હતું એ તમારું પૂરું થઈ ગયું, અહીંયા તમને અહીંયા જે કાવ્ય આપ્યું હતું એ તમારું આખું કાવ્ય અહીંયા પૂરું થઈ ગયું છે। બરાબર, અને ત્યાર પછી છે તમારું બીજું પેજ તમારી નોટમાં જે આપેલું છે એમાં શું છે, સૌથી પહેલાં તમને અહીંયા આપ્યું છે વાતચીત। બરાબર, તો વાતચીતમાં શું છે કે સુથરીના માળામાં કોણ છે, તેને સુથરીના માળામાં શું તકલીફ પડી હશે, તો એ હવે તમારે વિચારીને ત્યાં લખવું પડશે। બરાબર, પછી સિંહ ક્યાં છે ને તે ત્યાં શું કરતો હશે, તો સિંહ ક્યાં છે તો બોર્ડમાં છે, અને ત્યાં એ શું કરતો હતો તો ઊંઘતો હતો, ઊંઘતો હશે, આ રીતે એનો જવાબ આપણે લખી શકીએ ને। પછી સિંહની બોર્ડમાં કોણ છે, તો કોણ છે તો એ પણ આપણે કાવ્યમાંથી આપણને ખબર પડશે હવે કે કોણ છે સિંહની બોર્ડમાં, તો સિંહ જ છે સિંહની બોર્ડમાં, બીજું કોઈ જ હતું
તો ચલો હવે આગળ ખબર પડશે આપણને, બરાબર? તો અહીંયા તમને શું આપે છે? ફક્ત વાતચીત આપે છે, અને ત્યાર પછી છે અહીંયા નીચે બીજી વાર્તા તમને આપે છે કે જેનું નામ તમને આપે છે કે વાંદરાભાઈનું ઘર, બરાબર? તો વાંદરાભાઈના ઘરમાં જુઓ હવે કે એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ, અને જે વાંદરાભાઈ છે એનું નામ શું છે? ખટખટ છે. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. અને જે ખટખટ ભાઈ જે છે, એટલે કે જે વાંદરાભાઈ જે છે, જેનું નામ શું છે? ખટખટ. અને એને શું કરે ગમે છે? તો ઝાડે ઝાડે ફરવું ગમે છે અને છાપરા ઉપર કૂદવું પણ ગમે છે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહેતો, હુફાહુફ કરતો રહેતો. અને બારે માસ એટલે કે આખા વર્ષ દરમિયાન એ શું કરે છે? એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદમકૂદ કરતો હોય છે, એટલે કે ફરતો હોય છે અને હુફાહુફ કરતો રહે છે, બરાબર? ત્યાર પછી છે, શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગી એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય અને ઠંડી ભગાતો જાય. હવે શું છે અહીંયા જો, શિયાળાની સિઝન તમને કહેવામાં છે, એટલે કે શિયાળાની જે ઋતુ છે એ હવે ચાલુ થઈ ગઈ છે. અને ધીમે ધીમે શિયાળો વધે એટલે શું થાય? ઠંડી વધે ને આપણી, તો અહીંયા પણ ઠંડી વધવા માંડી છે. અને જે ખટખટ છે એ શું કરે છે? એને પણ શું હવે ઠંડી એટલે કે લાગે છે, એટલે એ એક ડાળથી બીજી ડાળ ઉપર અને એક છાપરા પરથી બીજા છાપરા ઉપર કૂદમકૂદ કરીને પોતાની ઠંડી ભગાડતો હોય છે, બરાબર? ત્યાર પછી તમને આપ્યું છે, ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. હવે આ રીતે જે વાંદરાભાઈ છે એ શું કરે છે? એક ઝાડથી બીજા ઝાડે અને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદમકૂદ કરતો હોય છે. ત્યારે એક વખત ખટખટે શું જોયું કે એક ઘર પાસે એક અચરજ જોયું, એટલે કે એક ઘર પાસે એક કૂદમકૂદ કરતો પહોંચી ગયો અને ત્યાં જોઈને એને નવાઈ લાગી. શું જોયું એણે? કે થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ ઉપર મૂકતા હતા. તો આ ખટખટે શું જોયું હવે કે અમુક એટલે કે ઘણા માણસો, બરાબર, થોડાક એટલે કે થોડાક માણસો જે હતા એ શું કરતા હતા? ભેગા થઈને બેસ્યા હતા અને ક્યાં તો લાકડા સળગાવીને, હોય છે ને કે જ્યારે ઠંડી વધે એટલે લોકો શું કરે? તાપણી કરવા માટે લાકડા સળગાવી નાખે અને પછી પોતાના હાથ શેકીને પછી મોઢા ઉપર મૂકતા હોય છે ઠંડી દૂર કરવા. તો આ રીતે જે છે જે માણસો ભેગા થઈને લાકડા સળગાવીને ત્યાં બેઠા હતા અને જે લાલ લાલ અંગારા એટલે કે જે આગ ત્યાં સળગી રહી હતી એની પાસે પોતાના હાથ લઈ જઈને પછી ગાલ ઉપર મૂકતા હોય છે. અને આ કોણ જુએ છે? તો ખટખટ જુએ છે. હવે આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને હવે શું કરે છે જુઓ, કે જેમ જ એણે આ જોયું કે ઘણા એટલે કે થોડાક લોકો આ રીતે જે છે શેકણી એટલે કે તાપણી કરી રહ્યા છે, તો એ જોઈને ખૂબ જ ખુશ થયો અને એ કહે છે કે હા, હવે મને પણ ઠંડી ભગાવવાનો એટલે કે ઉપાય મળી ગયો. અને એ દોડી દોડીને શું કરે છે? ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. અને શું કર્યું ખટખટે? કે જે લાલ મરચા કેમકે જે લાકડા જે સળગાયા હતા એની અંદરથી કેવું લાલ અંગારા દેખાતા હતા ને ખટખટને, તો એને શું થયું કે લાલ મરચા હશે, તો એને શું કર્યું પછી ખેતરમાં જઈને લાલ મરચા ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો, હુફાહુફ કરી દોસ્તોને બોલાવ્યા, બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. અને ખટખટે શું કર્યું કે પોતાને એટલે કે બધી પહેલાં તો લાલ મરચીનો આખો ઢગલો ત્યાં એક ઝાડ નીચે કરી દીધું અને પછી જે પોતાના જે દોસ્તો હતા એમને પણ બોલાવી અને ત્યાં બધા ભેગા મળીને શું કર્યું એ લોકોએ ઠંડી ભગાડવાનો ઉપાય કર્યો. ખટખટ કહે આ હા હા, ઠંડી ભાગી રહી છે. અને પછી બધા ત્યાં બેસીને ખટખટે ખૂબ જ ખુશ હતો એટલે શું કે હવે મારી ઠંડી ભાગી રહી છે. બધા જ ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગે કે હા, ભાગી રહી છે. અને જેને દોસ્ત જે હતા એટલે કે જે મિત્રો હતા એ પણ એની સાથે સાથે બોલવા લાગે કે હા, હવે ઠંડી ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુથરી આ જોઈ રહી હતી. અને એ જ ઝાડ ઉપર જે માળામાં જે ઝૂલતી હતી કોણ? તો ચટપટ સુથરી. સુથરીનું નામ શું છે? ચટપટ છે. એ આ બધું જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બેચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા ખતરે છે, ઠંડીથી બચવા હું તેમને સારા માળામાંએ બોલાવી એટલે કે મારા માળામાંએ બોલાવી શકતી નથી. હવે શું વિચારે છે કે જે સુથરી હોય છે એ શું કરે છે કે વિચારે છે કે બેચારા જે વાંદરાભાઈઓ છે એ કેવા ઠંડીથી એમ કે ધ્રુજી રહ્યા છે અને એ લોકોને બચાવવા માટે એટલે કે ઠંડીથી બચાવવા માટે હું મારા માળામાં પણ બોલાવી શકતી નથી. કેમ કે જે સુથરીનો માળો છે ખૂબ જ નાનો હોય છે અને
વાંદરાઓનું તો મોટું જોઈએ ને રહેવા માટે, એટલે એ પોતાના માળામાં એ લોકોને બોલાવી શકતી નથી. આ રીતે વિચારે છે. પછી છે ખટખટ તો ચટપટ સુથરીને બોલાવી, આવ આવ ચટપટ તાપવા આવ. ચટપટ કહે ના 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 સોરી હં. હવે શું કહે છે કે જેમ જ વાંદરા ભાઈઓએ આ ચટપટને જોઈ, એટલે જે ખટખટ હતું એને શું કર્યું કે સુથરીને પણ બોલાવી કે આવ આવ સુથરી તું પણ એટલે કે તાપણી કરી લે બરાબર. અને જે સુથરી હતી ચટપટ એ શું કહે છે કે ના ના ભાઈ સોરી કે હું નહીં આવું તાપણી કરવા, મને માફ કરો બરાબર. તો આ રીતે જે છે એ આખું એટલે કે અહીંયા તમને વાર્તા આપેલી છે બરાબર. હવે ત્યાર પછી છે તમારું આગળની વાર્તા છે પેજ નંબર 3 ઉપર. તો એમાં તમને શું આપ્યું છે જુઓ કે ખટખટ હું તો તારા માળામાં છું, મને હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ના લાગે. હવે શું કહે છે ખટખટ કે ભાઈ હું તો મારા માળામાં છું, મને અહીંયા મારા ઘરમાં એટલે કે જરાય ઠંડી લાગતી નથી. ખટખટ કહે એવું તે કંઈ હોય, આટલી બધી ઠંડી છે ને. હવે આ વાત જ્યારે ચટપટે જ્યારે ખટખટ નહીં કરે એટલે ખટખટ કહે કે આવું તો થોડી કંઈ હોતું હોય, આટલી બધી ઠંડી છે તને ઠંડી નહીં લાગતી. તો સુથરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે, હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુથરી કહે છે ને, તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. હવે શું કહે છે કે જે સુથરી છે એ હવે વાંદરાભાઈને એટલે કે ખટખટને કહે છે કે ખરેખર ઘરમાં એટલે કે ઠંડી ઓછી લાગે છે, અને જો ઉનાળો હોય તો ગરમી પણ ઓછી લાગે છે, અને ચોમાસું હોય તો વરસાદથી પણ બચી શકાય છે. જો હું મારું પોતાનું એટલે ઘર બનાવું છું એટલે, અને તમે મારા મિત્ર થઈને પણ ઘર બનાવતા નથી. આ રીતે સુથરી એ લોકોને કહે છે. ખટખટને થયું આ નાનકડી સુગરી મને સલાહ આપી આપવા નીકળી છે. હવે શું કહે છે ખટખટ એને એટલે ખોટું લાગે છે કે આટલી નાની સુગડીએ મને એટલે કે સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુફાહુફ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા. અને થોડીક જ વારમાં શું કર્યું કે એક ઝાડથી બીજા ઝાડ પર ફરીથી બધા વાંદરાઓ એટલે કે ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુફ હુફાહુફ હુફ હુફાહુફ. હવે આ પછી ગાવા લાગે છે કે ડાળે ડાળે અમે ફરીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, અને હુફા હુફાહુફ કરીએ છીએ. પછી આવો ઉનાળો, અને ત્યાર પછી શું આવ્યું, હવે ઉનાળો આવ્યો છે. આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. હવે શું થયું, પહેલાં ઠંડીનો સિઝન હતું એટલે કે શિયાળાની ઠંડીની ઋતુ હતી, અને હવે શું આવી છે ગરમીની ઋતુ આવી છે, એટલે હવે આકાશમાંથી શું વરસી રહી છે, આગ વરસી રહી છે. ખટખટ અને એના દોસ્તો પાસેથી રેબઝેબ સો પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. હવે જો શું કહે છે કે જે ખટખટ અને જે એના મિત્રો હોય છે એ ખૂબ જ હવે ગરમીથી હેરાન પરેશાન થઈ જાય છે, અને પોતપોતાની પૂંછડીથી શું કરે છે એકબીજા એટલે પોતાને હવા કરવા લાગે છે બરાબર. સુત્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. હવે પાછી જે સુગરી બેન હતી એને શું કર્યું કે પોતાના માળામાંથી ફરીથી બૂમ પાડી કે ખટખટને કે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. આ રીતે એ ફરીથી પ્રશ્ન પૂછે છે બરાબર. તો અહીંયા સુધી જે છે તમને આ જે વાર્તા અહીંયા આપેલી હતી એ વાર્તા મેં તમને હવે સમજાવી દીધી છે, અને આગળની જે વાર્તા છે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જય ગાયત્રી.